હવે પવન દ્વારા પરાગનયન પામતી જે પરાગરજ છે એ સરળતાથી હલકી હોવાના કારણે સ્થળાંતરિત થતી તમને જોવા મળે છે। આ વનસ્પતિની અંદર જે નર પુષ્પ છે એ વધારે ઊંચાઈએ ગોઠવાયેલા છે જ્યારે માદા પુષ્પ જે છે એ તમને નીચા વિસ્તારની અંદર ગોઠવાયેલા જોવા મળશે। નર પુષ્પની અંદર જે પુકેસર છે એ તમને ખુલ્લા જોવા મળે છે, જેના કારણે પરાગરજ સરળતાથી પવનના પ્રવાહ સાથે તમને વિકિરણ પામતી જોવા મળશે। જ્યારે માદા પુષ્પનું જે પરાગાસન છે એ તમને સાખિત, પીછાયુક્ત, રોમય કે ચીકણું જોવા મળે છે, જેના કારણે વાત પરાગિત જે પરાગરજ છે એને એ સરળતાથી જકડી રાખે છે। હવે પવન દ્વારા પરાગનયન પામતી જે વનસ્પતિના પુષ્પ છે એ મોટે ભાગે તમને એક જ અંડકયુક્ત બીજાશય ધરાવતા અનેક પુષ્પનો એક પુષ્પવિન્યાસ ધરાવતા જોવા મળશે। એક જ અંડકયુક્ત બીજાશય ધરાવતા અનેક પુષ્પનો તમને પુષ્પવિન્યાસ એની અંદર જોવા મળે છે, જેમાં પુષ્પ જે છે એ વાસ કે મધયુક્ત હોતા નથી। એના આકાર અને રંગની અંદર પણ તમને કોઈ વિશિષ્ટતા એવી ખાસ જોવા મળતી નથી। ઉદાહરણ તરીકે મકાઈ છે, ઘાસ છે, નારિયેળી છે, આ વનસ્પતિની અંદર તમને પવન દ્વારા પરાગનયન થતું જોવા મળે છે। હવે આપણે બીજા અજૈવિક વાહકની વાત કરીએ, એટલે કે પાણી। પાણી દ્વારા જે પરાગનયનની પ્રક્રિયા છે તો એને આપણે હાઇડ્રોફિલી તરીકે ઓળખીએ છીએ। પાણી દ્વારા પરાગનયનની પ્રક્રિયાને આપણે હાઇડ્રોફિલી તરીકે ઓળખીએ છીએ અને બહુ જ ઓછી માત્રાની અંદર, લગભગ એવું કહેવાય કે 30 જેટલી મર્યાદિત પ્રજાતિઓની અંદર જ તમને આ પ્રકારે પરાગનયન થતું જોવા મળશે। એમાં મોટા ભાગની એ બધી જ વનસ્પતિ એ જલીય એકદળી વનસ્પતિ છે। આપણે જાણીએ છીએ કે નિમ્ન કક્ષાની વનસ્પતિ આપણે લઈએ, લીલ છે, દ્વિઅંગી છે, ત્રિઅંગી છે, તો આ બધાની અંદર નરજન્યુના વહન માટે પાણી એ અગત્યનું એક વાહક માધ્યમ છે। એવું માનવામાં આવે છે કે દ્વિઅંગી કે ત્રિઅંગી વનસ્પતિનું જે વિતરણ છે એનો જે ફેલાવો છે એ એકદમ સીમિત છે, કારણ કે આ વનસ્પતિઓની અંદર નરજન્યુના વહન અને ફલનની પ્રક્રિયા માટે પાણીની હાજરી અનિવાર્ય હોય છે। આપણે જલપરાગિત વનસ્પતિના કેટલાક ઉદાહરણની વાત કરીએ તો મીઠા પાણીમાં જોવા મળતી વનસ્પતિ જેવી કે વેલિસનેરિયા અને હાઇડ્રીલા તેમજ ઝોસ્ટેરા જેવા દરિયાઈ ઘાસની અંદર તમને સરળતાથી પાણી દ્વારા પરાગનયન એટલે કે હાઇડ્રોફિલી જે છે એ જોવા મળે છે। હવે આપણે વેલિસનેરિયા પ્રકારની વનસ્પતિની વાત કરીએ જેમાં પાણી દ્વારા પરાગનયનની પ્રક્રિયા થાય છે, તો આ વનસ્પતિની અંદર એના જે નર પુષ્પ છે એ પાણીની સપાટી ઉપર તમને તરતા જોવા મળે છે, એટલે કે પાણીની સપાટી ઉપર જ નર પુષ્પમાંથી પરાગરજ જે છે એ તમને મુક્ત થયેલી સપાટી ઉપર તરતી જોવા મળશે। જ્યારે વનસ્પતિની અંદર એના જે માદા પુષ્પ છે એ પાણીની અંદરની સાઈડ ગોઠવાયેલા જોવા મળે છે, એટલે કે પાણીની અંદર જોડાયેલા રહે છે। માદા પુષ્પ લાંબા વૃંત જેવી રચના ધરાવે છે, તો આ લાંબા વૃંતના છેડાના ભાગે એ પુષ્પનું જે પરાગાસન ગોઠવાયેલું છે એ મીણમય છે અને પરિણામે ત્યાંનું પાણી તમને સતત અંતરવલિત થતું જોવા મળે છે। પરાગરજ જે છે એ સરળતાથી તેમાં ઉતરી આવે છે અને ફલિત પુષ્પ જે છે એ ફરી પાછા તમને પાણીમાં પાછા ખેંચાઈ જતા જોવા મળે છે। આમ આ માટે માદા પુષ્પના વૃંત સ્પ્રિંગની જેમ ગૂંચળું વળીને પછી તમને ગોઠવાયેલા જોવા મળશે। ફરીથી નર પુષ્પ જે છે એ પાણીની સપાટી ઉપર તમને ગોઠવાયેલા જોવા મળશે, પરિણામે એની પરાગરજ પણ પાણીની સપાટી ઉપર જ મુક્ત થાય છે। માદા પુષ્પ પાણીની અંદર જોડાયેલા છે પણ એમના વૃંત જે છે એ લાંબા છે, એની ઉપર પુષ્પનું જે પરાગાસન છે એ મીણમય રચના ધરાવશે, પરિણામે ત્યાંનું પાણી સતત અંતરવલિત થશે જેના કારણે પરાગરજ તેમાં ઉતરી આવશે।
હવે જે ફલિત પુષ્પ હશે, ફલનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, એટલા પુષ્પ ફરી પાછું પાણીમાં પાછું ખેંચાઈ જાય છે. તો આના માટે માદા પુષ્પના વૃંત સ્પ્રિંગની જેમ ગૂંચળું વળી ગયેલા તમને જોવા મળે છે. આપણે દરિયાઈ ઘાસ એટલે કે ઝોસ્ટેરાની વાત કરીએ તો એમાં માદા પુષ્પ જે છે એ પાણીમાં તમને નિમગ્ન સ્થિતિમાં રહેલા જોવા મળે છે, અને પરાગરજ જે છે એ પાણીની અંદર જ તમને મુક્ત થયેલી જોવા મળશે. તમે પાણી દ્વારા પરાગનયન પામતી આ જાતિઓની પરાગરજની વાત કરો તો એની પરાગરજ તમને લાંબી અને પટ્ટીમય જોવા મળશે, તેમજ તે પાણીની અંદર નિષ્ક્રિય રીતે વહન પામે છે અને તેમાંથી કેટલીક એ તમને શ્રીકેસરના પરાગાસન સુધી પહોંચતી જોવા મળશે. મોટાભાગની આપણે જે આ જલ પરાગિત વનસ્પતિની વાત કરીએ તો એની પરાગરજ એ તમને ભેજથી રક્ષણ પામે એ માટે શ્લેષ્મથી આવૃત એટલે કે મ્યુસિલેસથી તમને આવૃત જોવા મળે છે અને તે વિશિષ્ટ ઘનતા પણ ધરાવે છે. હવે આપણે પરાગનયનની ત્રીજા મુદ્દાની વાત કરીએ એટલે કે જૈવિક વાહક દ્વારા થતું પરાગનયન, આપણે એમ કહીએ પ્રાણી દ્વારા થતું પરાગનયન, તો જેને આપણે ઝૂફિલી તરીકે ઓળખીએ છીએ. પ્રાણી દ્વારા જે પરાગનયનની પ્રક્રિયા થાય છે એને આપણે ઝૂફિલી તરીકે ઓળખીએ, તો એની અંદર પક્ષીઓનો સમાવેશ થાય, જેમ કે સનબર્ડ અને હમિંગબર્ડ જેવા પક્ષી. આ ઉપરાંત ચામાચીડિયું છે, ખિસકોલી છે, ગોકળગાય છે વગેરે એવા સજીવો જે અહીંયા તમને પરાગવાહકો તરીકે વર્તતા જોવા મળશે. આના સિવાય મોટા પ્રાણીઓ જેવા કે પ્રાઇમેટ્સ, એમાં લેમૂર, આ ઉપરાંત વૃક્ષારોહી એવા તીક્ષ્ણ દાંતવાળા કર્તનશીલ પ્રાણીઓ અથવા તો સરીસૃપ વર્ગના સજીવો જેમ કે ગેકો ગરોળી અથવા તો કાચિંડો, આ બધા જે છે એ કેટલીક જાતિઓની અંદર પરાગવાહકો તરીકે વર્તે છે. આપણે સીમળો અને કુંવારપાઠા જેવી વનસ્પતિની વાત કરીએ તો એમાં પક્ષીઓ દ્વારા પરાગનયન થાય છે, જ્યારે કાઈજેલિયા જેવી જે વનસ્પતિ છે એમાં પરાગનયનની પ્રક્રિયા ચામાચીડિયા દ્વારા થતી તમને જોવા મળે છે. હવે આપણે કીટકો દ્વારા થતું પરાગનયન લઈએ છીએ એટલે કે આપણે બીજા જૈવિક વાહકની વાત કરીએ તો કીટકો દ્વારા થતા પરાગનયનને આપણે એન્ટેમોફિલી તરીકે ઓળખીએ છીએ. કીટકો જે છે એ એક સામાન્ય પરાગવાહક છે, જેથી આ પ્રક્રિયાને આપણે એન્ટેમોફિલી તરીકે ઓળખીએ છીએ. અને આ એન્ટેમોફિલી એ ઝૂફિલીનો જ એક ઉપપ્રકાર છે, એટલે કે પ્રાણી પરાગનયનનો જ એક ઉપપ્રકાર છે. એમાં મધમાખી, પતંગિયા, માખીઓ, વંદો, ભમરી, કીડીઓ, જંતુઓ, મૃગ કીટકો, ફૂદા વગેરે પરાગવાહકોનો સમાવેશ થાય છે. પણ એમાં સૌથી પ્રભાવી એવું જૈવિક પરાગવાહક જેની અંદર આપણે મધમાખીનો સમાવેશ કરીએ છીએ. હવે જે કીટ પરાગિત વનસ્પતિના પુષ્પ છે એના પુષ્પ નિશ્ચિત પ્રકારે કીટકોને આકર્ષવા માટે વિવિધ પ્રકારની ગોઠવણી ધરાવતા હોય છે. પુષ્પો તમને અહીંયા નિશ્ચિત આકારના, ચોક્કસ પ્રકારના રંગના એવા આકર્ષક જોવા મળશે, જે સુગંધી ગ્રંથિ તેમજ ખાદ્ય પરાગરજ ધરાવે છે. ક્યારેક તમને એવું પણ જોવા મળશે કે કેટલીક વનસ્પતિના પુષ્પો ભેગા થઈ જાય છે અને એક આકર્ષક એવો પુષ્પવિન્યાસ બનાવે છે, જેના કારણે કીટકો તેમના તરફ આકર્ષાય છે. આમ કીટ પરાગિત વનસ્પતિના પુષ્પ એ નિશ્ચિત આકાર, ચોક્કસ પ્રકારના રંગના, સુગંધદાર ગ્રંથિ ધરાવતા તેમજ ખાદ્ય પરાગરજ ધરાવતા જોવા મળશે, એટલે કે એક આકર્ષક પુષ્પવિન્યાસ પ્રકારે પણ એ તમને જોવા મળશે, જેથી સરળતાથી કીટકો તેમના તરફ આકર્ષાય. અહીંયા તમને પુષ્પની અંદર બહુ ઓછી માત્રામાં પરાગરજ જે છે એ ઉત્પન્ન થતી જોવા મળે છે, કારણ કે કીટકો જે છે એ પુષ્પ પર બેસે ત્યારે જ તેનું તરત વિતરણ થવાનું હોય છે, પરિણામે પરાગરજની માત્રા અહીંયા તમને ઓછી જોવા મળે છે. પરાગરજ જે છે એ તમને રોમય, કંટકીય કે ચિકાસયુક્ત જોવા મળશે, જેથી એ સરળતાથી કીટકના શરીર સાથે ચોંટી શકે છે. ઉદાહરણ તરીકે સુરણ વનસ્પતિ જે છે એની અંદર માખીઓ દ્વારા, જ્યારે યુક્કા જેવી વનસ્પતિની અંદર જંતુઓ દ્વારા તમને
પરાગનયન થતું જોવા મળશે।